વાત એક અનોખી જ પરંપરાની. આજે ભાઈ બીજનો રૂડો અવસર છે અને ભાઈ બહેનના પ્રેમની સાક્ષી પૂરતી પરંપરા. બનાસકાંઠાના મુડેથા ગામમાં છેલ્લા 750 વર્ષથી અકબંધ છે. સૌથી પહેલા તો આપ એ નિહાળો કે આ અદ્ભુત પરંપરા છે શું. બનાસકાંઠાના ડીસા તાલુકામાં મુડેઠા ગામ આવેલું છે અને ગામમાં છેલ્લા 761 વર્ષથી ભાઈબીજના દિવસે આ જ રીતે અશ્વદોડનું આયોજન થાય છે. લગભગ 100થી પણ વધુ અશ્વ આ અશ્વદોડમાં ભાગ લે છે. પ્રથમ નજરે તો આ અશ્વદોડમાં અદ્ભુત શૌર્યના દર્શન થાય છે, પરંતુ દરબાર અને રાજપૂત સમાજના લોકો આ અશ્વદોડના માધ્યમથી તેમની બહેન પ્રત્યેના તેમના પ્રેમને રજૂ કરે છે. દર વર્ષે ભાઈબીજના દિવસે જ યોજાતી આ અશ્વદોડને નિહાળવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. હકીકતમાં આ પરંપરા પાછળ એક અનોખી જ કથા જોડાયેલી છે. પ્રચલિત કથા મુજબ મોહમ્મદ ગઝનીએ ઝાલોરના રાજા વિરમસિંહની સ્વરૂપવાન પુત્રી ચોથબાને મેળવવા રજવાડા પર ચઢાઈ કરી હતી, ત્યારે પુત્રીને બચાવવા વિરમસિંહે દીકરીને એક સંતને સોંપી દીધી. ચોથબાને બચાવીને સંત ડીસાના પેપળું ગામે પહોંચ્યા, જ્યાં રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે ચોથબેના લગ્ન લેવાયા. પરંતુ સવાલ એ ઉઠ્યો કે ચોથબાનું કન્યાદાન કોણ કરશે. આ સમયે મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા. ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમનું કન્યાદાન કર્યું. ત્યારબાદ મુડેઠાના ભાઈઓ દર બેસતા વર્ષે ચોથબા માટે મુડેઠાથી ચૂંદડી લઈ પેપળું જતા અને ત્યાં રાત રોકાઈ બીજા દિવસે એટલે કે ભાઈ બીજે પરત ફરતા. આ જ પરંપરા અકબંધ છે. આજે પણ મુડેઠાના વીર ચૂંદડી લઈ ચોથબાને ઓઢાડવા જાય છે અને ભાઈ બીજે મુડેઠા પરત ફરી અશ્વદોડનું આયોજન કરે છે. આ સમયે વિધર્મીઓના આક્રમણથી બચવા રાઠોડ પરિવારના ભાઈઓએ બખ્તર ધારણ કર્યા હતા. આ બખ્તર આજે પણ હયાત છે અને અશ્વદોડ દરમિયાન તેને ધારણ કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ દોડને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હોવા છતાં કોઈ પણ જાતના પોલીસ બંદોબસ્તની જરૂર પડતી નથી. મુડેઠા ગામના રાઠોડ પરિવાર દ્વારા જ સુરક્ષાની જવાબદારી સંભાળવામાં આવે છે. સાતસો ને 61 વર્ષમાં અમારી આ ઉજવણી છે ભાઈ બહેનની ચૂંદડી. આપા અમી જિલ્લા જાતા રહેલા છ, ત્યાં અમારે ઘોડાને વધમણા કરી ત્યાં બખ્તરની આગતા સાગતા થાય તો વળતે આવીને અમે અશ્વદોડ કરતા હોય ત્યારે તે લગભગ 70-75 હજારની જનમેદની હોય તો અમારે અહીંયા બંદોબસ્તની જરૂર નથી હોતી. કારણ કે અમારો એક જ રાઠોડ પરિવાર છે અને જે ભક્તો આવે છે બધાએ એ ધર્મને લઈને આવે છે, પ્રેમને લઈને આવે છે, તો કોઈ અમારે આધાકુંડી થતી નથી. એ બેનને મળવા માટે બખ્તર ધારણ કરીને લોકો ગયા હતા અને એ બખ્તર ધારણ કરીને 12 મણનું બખ્તર હતું એટલે એ લોકો બેને ચોરીની અંદર વચન માગ્યો કે ભાઈ તમે મને મારા પોતાનો ધર્મનો ભાઈ માનો છો તો મને વચન આપો કે દર સાલ ભાઈબીજના દિવસે હું એમ કે ચૂંદડી લઈને તમને મળવા માટે આવીશ. અને આ પરંપરાને આજે અમારે ક્ષત્રિય પરિવાર નિભાઈ રહ્યા છે. આજે તો આ અશ્વદોડમાં નવલા નજરાણા પણ ઉમેરાયા છે અને અશ્વોની પાછળ ઊંટ પણ દોડતા નજરે પડે છે. જોકે 761 વર્ષથી નિભાવાતી આ અનોખી પરંપરાને જોવા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે. અમે પાવાગઢમાંથી આવીએ છીએ. અમે સાંભળેલું, યુટ્યુબમાં જોયેલું કે અહીંયા એવું થાય છે. અમારી છોકરાઓને બહુ જ શોખ હતો કે ઘોડા રેસ જોઈએ અને અહીંયા આવીને અમને બહુ જ મજા આવી અને છોકરાઓને તો બહુ મજા આવી. હર વર્ષે અમે આ જ બખ્તરની રેસ જોવા માટે આવશું.